નમસ્કાર મિત્રો, આ દિવ્યાંગ ચેનલ દ્વારા પ્રસ્તુત આ કાર્યક્રમમાં ફરીવાર હું આપની સમક્ષ લઈને આવું છું હાસ્યની હળવી વાતો. મિત્રો, હાસ્ય એક એવી વસ્તુ ગમે ત્યાંથી મળી જાય. હા, એક ભાઈ હમણાં હું બરોડા નાખે જતો ને, ભાઈ મારે એટલે ધડધાર ને ભટકાણ. મેં કીધું ક્યાં જવું છે? એ કે મને નથી ખબર, નક્કી નથી થતો લોકો ક્યાં જવું છે. બોલો, હા, એવી એવી અઘરી નોટું મળે. હમણાં તું દેહમાં ગયો ને મારો મિત્ર મગન, મગન ની થોડીક જીભ જલાય એટલે બરોબર હું એઠો હાલો જતો હતો. અને પછી મેં કીધું કે સાંજનો સમય હતો એટલે મગન આમથી હાલ્યો આવે, પગે હાથ દઈને એમને દોડ્યો આવતો હતો. એટલે મેં કીધું કેમ એટલું બધો ઉતાવળો, ના પગે હાથ દીધેલો છે મગના. મને ગઈ હજી તો હું પૂકી ગયો, જીભ જલાય ને એટલે બીજો હળી કરવા ગયો, પગે બટકું પી લીધું. મેં મગના કીધું, મેં કીધું મગના હવે તે કૂતરું તને ઓળખી ગયું. મને કે કા? મને કે હવે, મેં કીધું હવે તો તને દરરોજ કવડશે. મને કે હવે ક્યાંથી કવડે? મેં કીધું કા તું શું કરે? મને કે હવે તો ઘેરેથી નીકળું ત્યાંથી હળી ખાવ ને, ત્યાં પૂકું ત્યાં તો હળી થઈ જાય ને. લા બીજી ફેરું મેળવ તો મને ખીજાવા મળ્યો. મને કે હું મહેશભાઈ, તમે મારી ભેગા આવ્યા નહી દવાખાને? એટલે મેં કીધું કા? એકે માથાકૂટ થઈ. મેં કીધું હું માથાકૂટ થઈ? એકે ડોક્ટરે મારા જેવો એની જીભ જલાઈ. બોલો, મેં કીધું ન્યા હું થયું? એકે હું તો ડોક્ટર પાસે જઈ અને એને ઘેરે જઈને મેં બેલ વગાડ્યો, ડોક્ટર બારો આવ્યો, બારો આવીને મને ખગલાવવા મળ્યો, હું અડધી રાતે 12 વાગે ઘરે આવો છું. તે હું કીધું ડોક્ટરને? મને કે મેં તો મોઢે ઝાપટી દીધું સાહેબને. જો સાહેબ, આ તમને ખબર હોય, અડધી રાતને 12 વાગ્યા, આ મને ખબર હોય અડધી રાતને 12 વાગ્યા, કૂતરાને થોડી ખબર છે 12 વાગ્યા નો કવડાય. કેમ ભેગું કરું બોલું તમારું? હા, નેત નવી ખોપરી મળે. એક ભાઈ હમણાં ભાગવત ગીતાનો ધંધો ચાલુ કર્યો, છાપામાં જાહેરાત આપી કે ભાઈ ભાગવત ગીતાનું પુસ્તક વેચી હગે એવા માણસો જોઈશ. તો એક તોતળો અહીંયા આવ્યો, બોલેન કે સાહેબ, આપણે નોકરીમાં રહેવું. સાહેબ કે તું નો આવ, તું તોતળું બોલ, તારી જીભ જલાય, તું ગ્રાહક ને ભાગવત ગીતા ની વિશે સમજાય ને તો વહી જાય. થોડો ઉભો રે. બોલો કે સાહેબ, મોડી વાત નહી કરવાની. કેમ? કે આપણે પુસ્તક વેચીને વીઆઈવી સાહેબે સમજાય હોય ને, ભાઈ તું નો વેચી હે, અંગ્રેજી બોલતા આવડે છે, સારું ભણેલું છે, એજ્યુકેશન વાળા લોકો છે, એ બબે દિવસે બબે એક એક પુસ્તકો વેચે છે, તું બોલ તો ગ્રાહકો વહી જાય, એટલે તારે કઈ જરૂર નથી. તોય બોલો કે એવી મોડી વાત નહીં કરવાની સાહેબ, આવ્યો આ એડવાન્સ પૈસા પુસ્તક ના લાવો, 20 પુસ્તક મને આપો, અડધી કલાકમાં વેચીને બી આવું તો જ કે બકે. સાહેબ કે એમ કે આ પૈસા લઈને ક્યાં પુસ્તક વેચે દીધા, અડધી કલાક થઈ ગયા તો વેચીને બી એમ. સાહેબ ને કે લ્યો સાહેબ, આ પુસ્તક ના પૈસા, બીજા લાવો 20 પુસ્તક હમણાં વેચીને વી આવું. સાહેબે બીજા પુસ્તક વેચ્યા, વેચવા આપ્યા, પાછો અડધી કલાક થઈ વેચીને વી આવ્યો. સાહેબ ઘુમરી ખાઈ ગયા કે જે જે લોકો ભણેલા છે આયા, અંગ્રેજી બોલતા આવડે છે, એજ્યુકેશન સારું છે, ડિગ્રી સારી છે, એને મેં નોકરીએ રાખ્યા છે, એ ત્રણ પુસ્તકો વેચે છે, આની જીભ જલાય તો 20 પુસ્તકો અડધી કલાકમાં વેચીને કઈ રીતના આવે છે?
રોલન બેહાર્યો કે આયા બે વી ની 50 પુસ્તક આપવાને હવે તારા પૈસા નથી જોતા તો નોકરીમાં રાખી લીધો તારો ભાઈ તો પગાર કરતો જા પણ તું મને કે આ પુસ્તક વેચશો કે આયા હારો બોલતા આવડે ઈ નથી વેચતા તારી જીભ જલાય તો તું 20 પુસ્તક 30 લાખમાં વેચીને વિયાય તે ઓલા માણે કીધું કે જાવ હાવ હાવ સિમ્પલ વાત છે હવે કે કે જોસ ભાગવત ગીતાનું પુસ્તક હાથમાં લઈ અને એપાર્ટમેન્ટમાં લાવ દરવાજો કકડાવ બહાર આવે અને કહો ભાગવત ગીતાનું પુસ્તક છે ખરીદી લો છો આખું વાસીને સંભળાવું બોલા કે લાય ભાઈ ખરીદી લેવી તું વાસીને સંભળાય તમારી અડધી પેટી આવે વીજા સાંભળવા તો મહાભારત પૂરું નહીં થાય હા યુદ્ધ પૂછ્યું ત્યાં ત્રીજી પેટી સારું થઈ જાય હા અમુક અમુક ખોપરી હોય તમે ભૂગી ન હકો હા એક ભાઈ તો વિચાર કર્યો કે આ સુરસેન ની અંદર આપણે રહેવાનું મળી જાય કામ થતું મળી જાય તો આપણે બહુ સારું તો કામ માટે હવારથી નીકળ્યો ફાઇલ હાથમાં લઈને એક જગ્યાએ બાંધો પગાર થઈ ગયો પછી એને વિચાર આવ્યો થોડાક દિવસો પછી કે હવે અહીંયા રહેવાનું મળી જાય ને તો સારું શહેર ની અંદર લગભગ 2 વર્ષ એને આટા માર્યા પણ રહેવાનો બંદોબસ્ત ન થયો ઘરનું મકાન ન થયું માણસે વિચાર કર્યો કે સુરત ની અંદર આપણે ઘરનું મકાન ન થાય તો આપણે રહેવાય નહીં આત્મહત્યા કરી લેવી જોઈએ એમ કરી 10મા માળના બિલ્ડિંગ ઉપર ચડ્યો ત્યાંથી એને વિચાર કર્યો કે અહીંથી ઠેકડો મારવો આ સુરતમાં આપણાથી મકાન ન થાય આપણે જીવાય નહીં હારી ગયો મારા મોડો વિચાર કર્યો અને 2 પાળી ઉપર ઉભો રહી ગયો છેલ્લા શ્વાસ લઈને ભગવાન નું નામ લઈ ધડીન કરતો આવ્યો હેઠો પણ ગવડિયા ફૂન ક્યાં ખારા હતા ને હેઠે તરબૂચ નો મોટો ખટારો પીડ્યો તો એની ઉપર આવ્યો ધાડ કરતો હેઠો તરબૂચ ફાટી ગયા એક તરબૂચ ફાટ્યું ને એમાંથી એક જીનાત પ્રસન્ન થયો કે માગી લે તું કે આપવા તૈયાર છું તારા ઉપર પ્રસન્ન થયો છું હું જીનાત છું એવું લખાય કીધું કે મારે બીજું કઈ નથી જોતું તમે જો મારા ઉપર પ્રસન્ન હોય ને તો મારે અથવા લાઈન ઉપર 3 માળનો ગાર્ડન વાળો બંગલો જોઈશ તે થોડું ચીનાય ઉભો થઈને 3 લાપટું છોટાડી દીધી કે કોડા અથવા લાઈન ઉપર બંગલા હોય તમે થોડા અહીંયા તરબૂચ માં ઘરીને બેઠા હોય તમે નોની આ ઇશ્યુ ચાલુ કરીને બે હોય હા કોણ કોને આટી નથી ને થતું હે કે પ્રીત કે બંધ બુરો બુરો જંગલ કે વાસો બુરો નારકી ને બુરો બુરો મૂરખ સે હાસો બુરો સુનકી સે બુરો બુરો ભગની કર ભાઈ બુરો કુળંક સ્નાર બુરો સાસ કર જમાઈ અતિ બુરો ભાગ નો કવિ ગંગ કહે સુનો સા અકબર સબસે બુરો તો માગ નો આ માગ ઈ ઈ કવિ એ બુરી કીધી કેટલી વસ્તુ બુરી કીધી કે પ્રીત કે પંત બુરો બુરો જંગલ કે વાસો આ પ્રેમ કરવો ઈ કવિ એ બુરો ગેમ શું કામ કપે કે પ્રેમમાં પ્રેમમાં છોકરીના બાપા આંબી ગયા હોય અને 2-3 પાટાન 2-3 ઢીકાન જીક બોલાવી દીધી હોય શિયાળો આવે ને દરરોજ સાંભળે બામ લગાડતો લગાડતો વિચાર કરે કે આ ધંધીનો નોકરી રહેવો તો સારું હા એટલે કોઈએ પ્રેમને બુરો કીધો પ્રીત કે પંત બુરો બુરો જંગલ કે વાસો હા જંગલ ની અંદર રાત રોકા બી કવિએ બુરી કીણી હું કામ કબે કે તમે ગામડા ને એમાં રહેતા હોય અડધી રાત તાપ આવ્યો હોય લોકો ભેગા થઈ જાય જંગલ માં કવિએ રોકાવું એ બુરું કીણું એક તો જંગલી જાનવરો હોય આજુબાજુમાં કોઈ હોય નહીં અડધી રાતે તાપ આવ્યો હોય રાયડું નાખી નાખીને થાકી જાવ ત્યાં કોઈ માણા ભેગું ન થાય કે ત્યાં કોઈ 108 નો આવે એટલે બુરો જંગલ કે વાસો બુરો નારકી ને બુરો બુરો મૂરખ સે આસો હા સ્ત્રીઓની ગુલામી છે ને એ કવિએ બુરી કીણી છે ઘણા નો જોરો કા ગુલામ હા અમુક અમુક તો અમારા કાર્યક્રમમાં આવે ને દાંત નો કાઢે મેં એટલા જોશ કરી મારા ફળના દીકરાને દાંત નો ઘરવાળીને પૂછી પૂછી દાંત કાઢે 2 આગળ બેઠા હોય ઘરવાળી આ બાજુ બેઠી હોય ઘરવાળો આ બાજુ બેઠો હોય આપણે જોક્સ કેવી ને એટલે બાજુમાં સહેજ અમથી નજર કરે અને હળક નારણ બોલે સ્વીટી આમાં દાંત કાઢો
સીટી મોઢો લાવે તો દાંત કાઢે, ઘરવાળી પૂછી પૂછીને દાંત કાઢે. હા, સીટ પછી આ પાડે તો દાંત કાઢે. તારી જાતની સીટુરી અમે બધા નાખીને જોબ્સ કેવી દાંત કાઢવાની ના પાડે. હા, ઘરવાળી ના ગુલામ થી. અમુક અમુક તો આમ તમે જોવો તો એટલા અજોરી પ્રેમમાં, એક ભાઈ તો કંટાળેલો ઘરવાળી. હા, બરોડા નાકે આવ્યો, હાડીની દુકાને ઘોડી ચડાવી અને ગાડીને ઉભી રાખી અને ઘોડી ચડાવીને અંદર ગયો હાડી વાળા દુકાન. સાઈડના ઘોડામાં બધી હાડીઓ મૂકીશ. એમ તો કે હા, કે લાય જેટલી હોય એટલી કાઢ. ઓલું કે બધી મોંઘી હાડી, કે વાંધો નહીં, કે મોટું કુટુંબ છે, પૈસાદાર પાર્ટી છે, કિંમત ની અમારે ન જોવાનું હોય, તું તમ તારા પાર્સલ કર. તો એટલે બધી હાડીઓ નીચે નાખી, બધી હાડીનું પાર્સલ કર્યું. પછી બોલીને કે હવે તારી પાસે કેટલા વાળી છે? તો બોલું કે મારી પાસે 5000 વાળી છે, 4000 વાળી છે, 3000 વાળી વધી છે. એ કે એ કેટલી? કે એ આ ઘોડામાં. એ કે નાખ હેઠી એનું પાર્સલ કર. તો ઓલા એનું પાર્સલ કર્યું. એ કે હવે તારી પાસે કેટલી હાડીઓ છે? તો કે હવે મારી પાસે 2500 વાળી છે, 2000 વાળી છે, 1500 વાળી છે, 1000 વાળી. ઈ કેટલી હાડી? ઈ કે આ આખો ઘોડો ભર્યો. ઈ કે એમ? તો કે નાખ હેઠો નાખ, બધાનું પાર્સલ કર. બધાનું એને પાર્સલ કર્યું. ઈ કે હવે? ઈ કે હવે તારી પાસે કેટલી વાળી? હવે કે મારી પાસે 500 વાળી, 700 વાળી, 600 વાળી, 400 વાળી. કેટલી? તો કે આ આ ઘોડો આખો ભર્યો. ઈ કે એનું પાર્સલ કર. તો ઓલાને એમ કે ઓ આવડો મોટું ગ્રાહક, આખા વર્ષમાં કોઈ દી આવ્યું નથી, મોજમાં મોજમાં પાર્સલ કરતો ગયો, બિલ બનાવતો ગયો. એમ બાપુજીને બોલાવી લીધા દુકાને, આવો મોટું ગ્રાહક આવ્યો છે, આખા વર્ષની કમાણી એક દિવસમાં થઈ જાય, આવો જલ્દી. એના બાપાએ કાય કાય આવ્યા, એના ભાઈને તેડાવી લીધો, ત્રણેય જણા મીડા પાર્સલ વાળવા. 400 વાળી, 500 વાળી બધી હાડીઓ ભેગી કરીને એનું પાર્સલ કર્યું. ઓલાને કે હવે હવે તારી પાસે કેટલા વાળી? તો કે હવે મારી પાસે 100 વાળી છે, 150 વાળી છે, હવા હો વાળી છે, 200 વાળી. એ કેટલી હાડી? તો કે આ ઘોડો ફેરો. એ કે ભલા પીડો. એ કે આ બધી હાડીઓનું પેકિંગ કરી, ગણતરી કરીને ટોટલ મારીને બિલ કરી રાખું. બોલે ટોટલ મારીને બિલ કર્યું. કે હવે શું કરવાનું? કે હવે કાંઈ નહીં, કે પૈસા એટીએમમાં કાઢવા જાઉં છું, મોટું પેમેન્ટ છે, આયરલ આવ્યો ન હોય ત્યાં સુધીમાં તારી પાસે કોઈ એવી જગ્યા ખરી કે આ બધો હાચવીને મારે રાખીએ? બોલો કે હા, બાજુનો રૂમ ખાલી. એ કે બધું એમાં મૂકી દે. ઓલા બાપ દીકરા ત્રણેય થઈને બધી હાડીઓ એમાં મૂકી દીધી. એ કે હવે? કે હવે તારી પાસે તાળું ખરું? એ કે હવે તે હાડીઓ મારી થઈ ગઈ, એને સેપરેટ કહેવાય, મારો માલ કહેવાય. હવે એને તું તાળું મારી દે, ચાવી મને આપી દે. ઓલા તાળું મારીને ચાવી આને આપી દીધી. અને ચાવી આપીને પછી કે હવે સાહેબ હું તમારી સેવા કરું. કે હવે કાંઈ નહીં, બાપ દીકરો ત્રણેય થઈને આયા બેહો મારી સામે. તો ઓલા ત્રણેય બેઠા, એને એમ કે મને બિલ આપશે, બિલ ચૂકવશે, થોડા ઘણા કેસ આપશે, એવી રાહ ત્રણેય બેઠા. ઓલે ઉભો થઈને હાથ ને હથેળીઓ બધી આમ જોડી, ત્રણેય એક એક લાપટ મારી. કે કોડી નો મરી ગયેલા હોય, કે આ 200 વાળી હાડીઓ બતાવી જો, હમણાં તાર ભાભી અહીંથી નીકળે છે, એક પણ ભારે હાડી બતાવી તો ઢીબડી નાખે. આખા મહિનાનો પગાર કે હાડીઓમાં આપી ગયો છો? એ કે એમ કરીને ઝઘડાવી નાખે. બોલો આ કેટલો કંટાળ્યો હોય, વિચાર કરો. હા, એક ભાઈ ને અડધી રાતે ચુડેલ પ્રસન્ન થઈ આયલો જાતો હતો. ચુડેલ પાસે આવીને કે હા 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 હા. બોલો ભાઈ પાસે આવીને કે શું છે? ચુડેલ વિચારમાં પડી કે આમાં નેવ લખ્યો હોય, શું છે એમ કે છે. તો અને હાલ બીક જ ન લાગી. ચુડેલ ને એમ છું કદાચ આ વેશમાં નહીં ઓળખ્યું, મારું વીક આ રૂપ છે, આખું વિકરાળ કરું. પાછી ચુડેલ એની પાસે આવીને થોડુંક રૂપ તું વિકરાળ કર્યું, વાળ બાળ છૂટા કરી નાખ્યા, થોડાક તાત બારા કાઢ્યા. અને પાછો ઓલા ભાઈ પાસે એમ કે હી હા 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 હા. તો ઓલા ભાઈ કે છે હું ઈ કે નહીં કે કરતી રહેતી હી હા હા. ચુડેલ વિચારમાં પડી ગઈ, હાળો હાળો મને હજી નથી બોલ્યો, મારાથી બીક નથી લાગતી, આ છે કોણ? ઈ કે હવે તો એ કે છેલ્લું મારું રૂપ ધારણ કરું, હવે તો હારા હારા ને બીવું પડે. એવું રૂપ ધારણ કર્યું હો ચુડલે, વાળ આમ મોટા કરી નાખ્યા, ઢવડાતા કરી નાખ્યા, લાલ ઘૂમ આંખ્યું, આંખ માંથી આમ લોહી પડતું પડવા મળ્યું,
દાંતને આમ બારા કાઢી નાખ્યા, પગને આમ ઊંધા કરી નાખ્યા, નખને આમ મોટા લાંબા કરી દીધા, પગના પંજાને નખને બધાને લાંબા કરી કરી મોટા કર્યા, અને એવું વિકરાળ રૂપ ધારણ કરી દીધું. ગમે માણા હોય બીજ અને ઓલા ભાઈ પાસે પછી કે હું તમને ભાઈ પાસે પાસે પણ છે હું ક્યારની ચોટી છો હી હે હે બોલ નહીં કે મારા લગ્ન થઈ ગયા છે, લગ્ન થયા એના 18 વર્ષ થઈ ગયા છે, તું તો કઈ નો કેવા, તારાથી મોટી ચૂડેલ મારી ઘેરે છે, તું તો આ રૂપ બદલે બદલે બિવાય ને, એનાથી મને કાંઈ નો ફરક પડે, મારી ઘેરે આવી કે આગળ દરવાજો ખોલી ને 2001 ની 2002 ની 2019 ની નવી રિલીઝ થયેલું ગાયું બોલશે અને અમારે દરરોજ નું સહે, એટલે તું તારો રસ્તો બદલી ને મને બીક નહીં લાગે. બોલો સુડેલ ને કહી દીધું, હા દરવાજો થી કંટાળે લઈ સુડેલ થી બીવે. એક ભાઈ નિમાણો થઈને મને કે ચાલ્યો જતો તો જીનર પ્રસન્ન થયો, કે માગી લે તું કે આપવા તૈયાર છું, તો કે મારે બીજું કઈ નથી જોતું, મારે મારા ઘર થી અમેરિકા લગી હાઈવે કરી દે. તો જીનર કે ઈ કામ આપડા નહીં ભાઈ, અમેરિકા લગી હાઈવે કરવી તો સરકાર ના કામ છે, તો બીજું વરદાન ના બોલો કે નહીં મારે આ જ વરદાન માગવું. બોલો જીનર કે આ વરદાન માગી તને હું ફરક પડવાનો. તો બોલે નિર્માણો થઈને બોલ્યો કે જો એમ્બ્રોઇડરી માં રસ નથી, હીરામાં કે કસ નથી, એમ્બ્રોઇડરીમાં રસ નથી, હીરામાં ક્યાંય કસ નથી, જાવું અમેરિકા પણ હીરા બાગ થી કઈ બસ નથી, લા કરી દે તો એ કે અમેરિકા જવાય. જીનાત કે ભાઈ એ મારા કામ નહીં, 4 વાગવા આવ્યા, જવાનો સમય થઈ ગયો છે મારે, હું વહી જાય તો તારે વરદાન રહી જાય, હું ક્યારેક ક્યારેક પ્રસંગ થાવ છું, બધા લોકોને મળતો નથી, તારે માગવું હોય તો માગી લે, નકર હમણાં હું વહી જાય. મારે ઈ વરદાન જોઈશે કે મારી ઘરવાળી મારી હામો નો બોલે, હું એમ કહું આયા બેહી જાતો ન્યા બેહી જાય, હું એમ કહું આયા બેહી જાતો ન્યા બેહી જાય, મારી હામો ઊંચી લવારી નો કરવી પડે, મારી હામો અવાજ નો કરવો પડે, ઈ વરદાન આય. ત્યારે ઓલો જીને તોળો ખંજોળતો ખંજોળતો કે ઓલો હાઈવે ડબલ પટ્ટીનો કરવો છે કે સિંગલ પટ્ટીનો, આના કરતા આ હેલો પડી છે, હા અને આ અહીંયા ઘરવાળી થી હાયલું નહીં એટલે તા જીને થી ભટકવી, નકર હજી નો 5 વર્ષ વેલા જીવતા હોત કેમ ભૂગોલો. પણ આવ સરસ મજાનો આયોજન અને દિવ્યાંગ ચેનલ દ્વારા આવો સરસ મજાનો કાર્યક્રમ અને આપની સમક્ષ રજૂ કર્યો છે, ખૂબ આનંદ આવ્યો, મને પણ આજ મજા આવી ગઈ. આવો સરસ મજાના કાર્યક્રમની અંદર આપ સૌને આનંદ આવ્યો એટલો જ મને હામો આનંદ આવી ગયો મિત્રો. પણ ફરીવાર આપણે આ ચેનલની અંદર મળશું, ત્યાં લગી આપણે એક નાનકડો બ્રેક લઈએ. મહેશ સુખડિયાના જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ધન્યવાદ, આપે મને સાંભળ્યા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.